हेलो विद्यार्थी मित्रों, केम छो। लास्ट लेक्चर नी अंदर आपणे दृढ़ पदार्थना संतुलन विषे तथा बल युग्म विषे चर्चा करी गया था। आ उपरांत आपणे चाक मात्रानो सिद्धांत पण जोयो हतो। तो आजना लेक्चर नी अंदर विद्यार्थी मित्रों आपणे जे चाक मात्रानो सिद्धांत हतो तेने रिलेटेड आपणने अहीं बे एक्जाम्पल एनसीईआरटी बुकमां आपेला छे। उदाहरण नंबर 7.8 એટલે ચેપ્ટર 7 એનું 8મું ઉદાહરણ અને 7.9। તો આજના લેક્ચરની અંદર આપણે બે ઉદાહરણ વિશે ચર્ચા કરીશું, ત્યારબાદ એક નવી થિયરી જેને જડત્વની ચાક માત્રા કહેવાય તેના વિશે પણ ચર્ચા કરીશું। તો અહીંયા હું રકમ નથી લખતો, રકમ તમારી પાસે ટેક્સ બુક છે જ। ટેક્સ બુકની અંદર ઉદાહરણ નંબર 7.8 જુઓ તો એની અંદર આ મુજબ રકમ આપેલી છે કે 70 સેન્ટીમીટર લાંબા અને 4 કિલોગ્રામ દળના એક ધાતુનો સળિયો છે। એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક ધાતુનો સળિયો ધ્યાનમાં લેશું, બરાબર। ધારો કે આ 70 સેન્ટીમીટર છે, એટલે કેન્દ્રથી તમે અંતર ગણશો બે બાજુ તો આ કેટલું થશે, 35 સેન્ટીમીટર, બરાબર। અને આ અંતર પણ કેટલું થશે, અને નામ આપી દો એ બી, આ અંતર પણ 35 સેન્ટીમીટર થશે, ક્લિયર। તો ટોટલ 35 ને 35 કેટલું થયું, 70 સેન્ટીમીટરનો એક સળિયો છે, આને આપણે કેન્દ્ર જી નામ આપી દઈએ, બરાબર। એટલે સળિયાનું સમગ્ર દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય, જેનું દળ સમગ્ર સળિયાનું દળ 4 કિલોગ્રામ છે, એટલે નીચે જે ફોર્સ લાગશે એને આપણે ડબલ્યુ બરાબર શું કહેશું, 4g, બરાબર। કેમ કે ગ્રેવિટેશન ફોર ડબલ્યુ બરાબર mg, એમ એટલે 4 કિલોગ્રામ, જી એટલે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। આગળ રકમ વાંચીએ તો બંને છેડેથી 10 સેમી દૂર બે છરી ધાર પર ગોઠવેલ છે, એટલે સળિયાના બંને છેડેથી 10-10 સેન્ટીમીટરના અંતરે બે છરીની ધાર રાખેલી છે, એટલે ચાકુની ધાર રાખેલી છે, બરાબર। ચાલો આ જે અંતર છે એને આપણે 10 સેમી કહી દઈએ, અંતર પણ 10 સેમી, એટલે ચાકુની બે ધાર હોય એની ઉપર સળિયાને રાખેલો છે, બરાબર। આગળ રકમ વાંચો તો એક છેડેથી 30 સેમી દૂર એક 6 કિલોગ્રામ બોજને લટકાવવામાં આવેલ છે, એટલે ટોટલ 35 છે, એમાંથી અહીંયા 30 લઈએ તો આટલું થશે, બરાબર। તો આ કેટલું થશે, 5 સેન્ટીમીટર, બરાબર। ટોટલ 35 છે અહીંથી અહીંયા સુધી, તો આ 5 બાદ કરો એટલે 30 થઈ ગયું, એટલે આ છેડાથી 30 સેન્ટીમીટરના અંતરે, એટલે કે આ અંતર જે છે એ 30 સેન્ટીમીટર છે, એક બોજ લટકાવેલો છે 6 કિલોગ્રામ, એને ડબલ્યુ બરાબર 6g કહી શકીએ, 6 કિલોગ્રામ છે એટલે, બરાબર, વજન લટકાવેલો છે। તો તમને એવું કહેવામાં આવે છે કે છરી ધાર પર પ્રતિક્રિયા બળો શોધો। હવે આ બંને જગ્યાએ આપણે છરીની ધાર રાખેલી છે, એટલે છરીની ધારને કારણે સળિયો છરીની ધારના સંપર્કમાં છે, એટલે અહીંયા લંબ પ્રતિક્રિયા બળ R2 લાગશે અને અહીંયા લંબ પ્રતિક્રિયા બળ R1 લાગશે, ચાલો ક્લિયર છે, બરાબર। તો આ બંને લંબ બળો થઈ ગયા, બરાબર। તો હવે આ કેન્દ્રને અનુલક્ષીને આનું જો ટોર્ક ગણીએ તો આનું ટોર્ક આ દિશામાં આવશે, તો આ દિશા એટલે કઈ કહેવાય, સમઘડી, તો અહીંયા સમઘડી ટોર્ક લાગશે। આના માટે વાત કરીએ તો જીને અનુલક્ષીને આનું ટોર્ક ગણો તો આ કેવું થાય, વિષમઘડી ટોર્ક, તો અહીંયા વિષમઘડી ટોર્ક લાગશે, બરાબર। હવે વાત કરીએ ડબલ્યુ વનની, આ વજન લટકાવેલો છે, તો આના કારણે જી તરફ લાગતું જે ટોર્ક છે એ ટોર્ક આપણે કઈ દિશામાં લેશું, આ દિશા કઈ થાય, વિષમઘડી, એટલે અહીંયા પણ વિષમઘડી ટોર્ક ઉદ્ભવશે। તો ફર્સ્ટ ઓફ ઓલ સળિયો જે રાખેલો છે છરીની ધાર ઉપર એનું આપણે રેખીય સંતુલન લેશું, ત્યારબાદ ચાક ગતિય સંતુલન લેશું। તો ફર્સ્ટ ઓફ ઓલ રેખીય સંતુલન માટે દાખલો સ્ટાર્ટ કરીએ, રેખીય સંતુલન માટે
R1 R2 લંબબળ છે અને આપણે કહેશું લંબબળ આ પણ લંબબળ છે અથવા લંબ પ્રતિક્રિયા બળ પણ બોલાય બે વસ્તુ એક છે તો રેખીય સંતુલન માટે જો આપણે વાત કરીએ તો ઉપરના બળો પ્લસ લેવાય નીચેના બળો માઇનસ લેવાય ચાલો ઉપર બે બળ લાગે છે R1 પ્લસ R2 નીચે પણ બે બળ લાગે છે એક W ને બીજું W1 તો એ બેને બાદ કરો -W -W1 કેમ કે નીચેના બળો છે બરાબર શું લખાય 0 ખાસ ધ્યાન આપો સંતુલનનો ટોપિક તમને આવડવો જરૂરી છે તો જ આ દાખલો સમજાય બરાબર ચાલો તો R1 પ્લસ R2 માઇનસ W એટલે 4G W1 એટલે 6G બરાબર 0 કિંમત મૂકી દો 4 × 9.8 6 × 9.8 બરાબર 0 તો R1 પ્લસ R2 માઇનસ 4 × 9.8 કરો એટલે 39.2 અને 6 × 9.8 એટલે 58.8 બરાબર 0 આ બે માઇનસવાળા પદ ઓલી બાજુ જાય બે પ્લસ થઈ જશે એટલે 58 અને 39 બેનો સરવાળો કરો તો R1 પ્લસ R2 જે છે એ તમને 98 મળશે તો આને નામ આપી દો સમીકરણ નંબર 1 બરાબર ચાલો આગળ વધીએ હવે આપણે લેશું ચાક ગતિય સંતુલન સળિયાના રેખીય સંતુલન માટે હવે એ લખશું સળિયાના ચાક ગતિય સંતુલન માટે તો છોકરાઓ જેટલા જેટલા અહીંયા બળ લાગે છે ક્યાં ક્યાં બળો છે 1, 2 અને 3 આ તો W બરાબર 4G જે છે એ સમગ્ર સળિયાનું દળ છે ને જે કેન્દ્રમાંથી આપણે નીચે લીધું છે એટલે એને અહીંયા ગણવાનું નથી એનાથી ઉદ્ભવતું ટોર્ક શૂન્ય થાય કેમ કે આ જે બળ છે એનું કેન્દ્રથી અંતર 0 થાય કેન્દ્ર ઉપર અંતર 0 લેવાય એટલે બળ ગુણ્યા લંબ અંતર બળ 4G અંતર 0 એટલે 0 થઈ ગયું એટલે આનાથી કોઈ ટોર્ક ઉદ્ભવશે નહીં પણ આ બળ અને આ બળથી ટોર્ક લાગશે ચેક કરો આ બળ આ એનું લંબ અંતર બરાબર કેન્દ્રથી અંતર ગણવાનું આ બળ આ એનું કેન્દ્રથી અંતર આ બળ અને એનું આ કેન્દ્રથી અંતર આ બધા અંતરો સેમીમાં છે આપણે એને એમાં લેવાના મીટરમાં બરાબર તો અહીં આપણે ટોર્ક લેશું જીને અનુલક્ષીને બળની ચાક માત્રા એટલે ટોર્ક લેતા ચાલો જીને અનુલક્ષીને ટોર્ક લ્યો તો પહેલાંનું ટોર્ક જે છે એ સમઘડી છે એટલે એ ઋણ થશે તો આમ અહીંયા લખવાનું -R1 R1 એ બળ થઈ ગયું બળ ગુણ્યા લંબ અંતર ચાલો એનું લંબ અંતર કેટલું છે ચેક કરો આ જે અંતર છે આ 10 છે તો આ કેટલું થાય 25 બરાબર આ પણ કેટલું થાય 25 સમજાય છે ટોટલ 35 છે એટલે આ 25 × 25 સેમી એને મીટરમાં ફેરવો એટલે 0.25 તો બળ ગુણ્યા લંબ અંતર થઈ ગયું ચાલો બીજો ટોર્ક લ્યો વિષમ ઘડી એટલે એ પ્લસ આવે વિષમ ઘડી ટોર્ક પ્લસ લેવા આપણે ભણી ગયા ચાલો R2 એ પણ 25 સેમી છે કેન્દ્રથી એટલે 0.25 ચાલો ત્રીજું લ્યો W1 એ પણ વિષમ ઘડી એટલે પ્લસ કેટલા અંતરે કેન્દ્રથી 5 એટલે 0.05 સેન્ટીમીટરને એમાં ફેરવા બધામાં મીટરમાં અહીંયા લખવાનું ટોર્ક એટલે શું તો કે બળ ગુણ્યા લંબ અંતર ઊંધોટી એટલે શું કહેવાય લંબ અંતર બરાબર ટૂંકમાં બળ ગુણ્યા લંબ અંતર બળ ગુણ્યા લંબ અંતર બળ ગુણ્યા લંબ અંતર બરાબર 0 ચાલો એ બરાબર શું લેવાનું 0 ચાલો અહીંયા લખીએ આપણે કે જ્યાં ટોર્ક એટલે શું કહેવાય બળ ગુણ્યા ટોર્ક બરાબર બળ ગુણ્યા લંબ અંતર ક્લિયર ચાલો આગળ વધીએ આપણે તો -R1 0.25 +R2 0.25 ચાલો W1 એટલે 6G 6 × 9.8 6G લખ્યું છે મેં W1 બરાબર 6 × 9.8 × 0.05 બરાબર 0
રેડી? ચાલો, અહીંથી કોઈ પણ એક R1ની કિંમત મૂકી દો. R1ને સૂત્રનો કરતા કરો તો 98 માઇનસ R2 થાય. ચેક કરો, R2 આ બાજુ એટલે 98 માઇનસ R2 આ કિંમત અહીંયા મૂકી દો. તો અહીંયા આપણે લખશું R1ની જગ્યાએ 98 માઇનસ R2 ઇન્ટુ 0.25 પ્લસ R2 ઇન્ટુ 0.25 પ્લસ 6 × 9.8 × 0.05 બરાબર 0. હવે છોકરાઓ, 0.25નો 98 વારે ગુણાકાર કરો એટલે આ થઈ જશે માઇનસ 98 × 0.25. ખ્યાલ આવે છે? આ માઇનસ અંદર જાય એટલે માઇનસ માઇનસ પ્લસ બરાબર. R2 આની યાર ગુણા એટલે 0.25 R2. R2 અહીંયા છે એટલે પાછું 0.25 R2. 0.25 R2 અને 0.25 R2 બેનો સરવાળો કરવાનો પ્લસ 6 × 9.8 × 0.05 બરાબર 0. આ બેનો ગુણાકાર કરી નાખો, આ ત્રણેયનો ગુણાકાર કરી નાખો, આમાંથી આને બાદ કરી દો. અહીંયા જે જવાબ આવે એના આના ગુણાકારમાંથી બાદ કરી દો બરાબર, અને એને ઓલી સાઈડ લઈ જાઓ બરાબરની ઓલી સાઈડ એટલે ફાઇનલી તમને R2 મળી જશે. હું એ R2 ડાયરેક્ટ લખું છું. R2 તમને મળશે 43.12. એ તમારે જાતે ગણવાનું છે. R2 ગણતા હવે આવડશે, આ બેનો સરવાળો કરી નાખો. 0.25 0.25 બેનો સરવાળો બરાબર. આ પદને આમાંથી બાદ કરીને ઓલી બાજુ લઈ જવાનું એટલે ફાઇનલી R2 મળી જાય. નિયર અબાઉટ એને 43 ન્યૂટન પણ કહેવાય. તો તમે જાતે ગણો એમાં તમારે R2 જે છે 43 ન્યૂટન આવવું જોઈએ. ચાલો, R1 મળી જશે. તેથી R1 બરાબર 98 માઇનસ R2. 98 માઇનસ અહીંયા જે છે એમાં કિંમત મૂકી દીધી R2ની એટલે 98 માઇનસ 43 બાદ કરો. 98માંથી 43ને બાદ કરો એટલે 54.88 અથવા આ બાદ કરો તો 54.88 અથવા નિયર અબાઉટ 55 જવાબ આવશે અથવા 55 ન્યૂટન. જો આ બાદ કરો તો આ આવશે અને આ બાદ કરો તો આ આવશે. તો R1 મળી ગયું. અહીંયા લખવાનું સમીકરણ 1 પરથી. તો આપણે R1 ને R2 ગણવાના હતા તો R1 ને R2 આપણને મળી ગયા. પૂરો દાખલો બરાબર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ 7.9 પોઝ કરી લખી નાખો. ઉદાહરણ 7.9 જોઈએ આપણે. ચાલો એની રકમ સમજો. ઉદાહરણ નંબર 7.9. એક 3 મીટર લાંબી નિસરણી છે જે 20 કિલોગ્રામ વજન ધરાવે છે. તે ઘર્ષણ રહિત દિવાલ પર ઝુકાવેલ છે. એટલે આ દિવાલ છે, આ નિસરણી છે. નિસરણીની લંબાઈ 3 મીટર, એના કેન્દ્રથી વજન લેવાય એનું જે કેટલું છે W = 20 કિલોગ્રામ એટલે W = 20g થાય. આ નિસરણી બરાબર. ચાલો, એને દિવાલ સાથે ટેકવેલ છે. આ દિવાલ ઘર્ષણ રહિત છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એટલે આકૃતિ તમને આપેલી છે તેમાં તેનો નીચેનો છેડો દિવાલથી 1 મીટર દૂર છે એટલે આ જે અંતર છે એ 1 મીટર છે બરાબર. આને આપણે અહીંયા જોડી દઈએ તો આ થઈ ગયું W = આ જે વજન છે એ W = 20g છે. આ દિવાલ છે બરાબર. તો આ 20 કિલોગ્રામ હોવાથી 20g, આને આપણે કંઈક કોઈક નામ આપી દઈએ ઈ, આને નામ આપી દો એ, આને નામ આપી દો સી, અહીંયા નામ આપી દો બી. ચાલો, તો અહીંયા લાગતા બળો છે, એક તો લંબ પ્રતિક્રિયા બળ F1, F1 લાગશે નિસરણી મૂકી હોય એટલે લંબરૂપે બળ લાગે. નિસરણી દિવાલના સંપર્કમાં છે એટલે નિસરણી દિવાલ પર બળ લાગે. તો દિવાલ નિસરણી પર F1 જેટલું બળ લાગે. બીજું એક બળ અહીંયા F2 આવશે
एफ टू ना बे घटक लेवा पड़शे। चलो पहलो घटक आ दिशा में बीजो घटक आ दिशा, आने घर्षण बल कहवाय। लंबल एफ टू ना बे घटक आने अपने नाम आपीए एन, आ लंब बल बराबर अने आ घर्षण बल। क्लियर? केम के निसरणी आम जावा करे लसरी ने, એટલે ઘર્ષણ બળ આમ લાગે એટલે આ ઘર્ષણ બળ। બે ઘટકો લઈ લીધા છે આપણે, બરાબર। આ ઈ એ અંતર છે, આ એફ ટુ આયન। ચાલો આવી સરસ મજાની આપણને અહીંયા એક આકૃતિ તમને આપી દીધી છે। આખું જે અંતર છે એ એક મીટરનું છે, અહીંથી અહીં સુધીનું જે અંતર છે એ એક મીટરનું છે, બરાબર। ચાલો આ એક મીટર છે અને આ ત્રણ મીટર છે, તો આ બાજુ મળી જાય, બરાબર। તો આ બાજુ કેટલી થાય? બી સી બરાબર અંડરરૂટ એ બીનો સ્ક્વેર પ્લસ એ સીનો સ્ક્વેર, પાયથાગોરસનો નિયમ આવડે છે બધા। ચાલો એ બી સ્ક્વેર એટલે ત્રણનો વર્ગ પ્લસ એ સી એટલે એકનો વર્ગ, એટલે ત્રણનો વર્ગ નવ ને પ્લસ એક એટલે કેટલા થાય? નવ ને એક અંડરરૂટ દસ, બરાબર। એ બી સ્ક્વેરમાંથી એસી સ્ક્વેર બાદ કરવાનું છે, કર્ણ નથી ગણવાનો પણ અહીંયા બાદ કરવું પડશે, કારણ કે કર્ણ બીસી થશે, સોરી કર્ણ એ બી થશે એટલે આ બાદ થશે અહીંથી, બરાબર। એટલે ત્રણનો વર્ગ નવ, નવમાંથી એક જાય આઠ, અને અંડરરૂટ આઠ જે છે એને કહેવાય બે વર્ગમૂળ બે, બે વર્ગમૂળ બે મીટર, બરાબર। પાયથાગોરસનો નિયમ શું છે? કર્ણનો વર્ગ બરાબર પ્રથમ બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ, પણ આપણે આ બાજુ ગણવી છે એટલે આમાંથી આને બાદ કરવી પડે ને, એટલે એ બી સ્ક્વેર માઇનસ એ સી સ્ક્વેર। એ બી કેટલું છે? ત્રણ, એ સી કેટલું છે? એક, ત્રણનો વર્ગ માઇનસ એકનો વર્ગ, એટલે અંડરરૂટ આઠને શું કહેવાય? કે બે પોઈન્ટ બે કહેવાય, બરાબર। અંડરરૂટ બે પોઈન્ટ બે મીટર, બે વર્ગમૂળ બે મીટર મળી ગયું। ચાલો આગળ વધીએ, તો દિવાલ અને ભોંયતળિયાના પ્રતિક્રિયા બળો શોધો, એટલે એફ વન અને એફ ટુ આપણે ગણવાનું છે। તો પહેલાં તો આપણે શિરોલંબ દિશામાં રેખીય સંતુલન લઈએ, શિરોલંબ એટલે ઊભી દિશામાં, શિરોલંબ દિશામાં રેખીય સંતુલન, શિરોલંબ એટલે ઊભી દિશા, ઊભી દિશામાં આ બળના બે ઘટકો છે, તો આપણે આ ઘટક લેવો પડે પહેલાં, તો ડાયરેક આ ન મળે, આ બેનો તમે સ્ક્વેર કરી વર્ગ કરી અંડરરૂટ કાઢો પછી એફ ટુ મળે, એટલે શિરોલંબ દિશામાં એક બળ આ છે એન, ઉપર આ બળ છે, નીચે ડબલ્યુ છે એટલે માઇનસ ડબલ્યુ બરાબર ઝીરો, તો એન બરાબર શું થાય? ડબલ્યુ, આને નામ આપી દો સમીકરણ નંબર એક। ચાલો આગળ વધીએ, તો સમક્ષિતિજ દિશામાં, સમક્ષિતિજ દિશામાં રેખીય સંતુલન આપણે લઈએ, તો સમક્ષિતિજ દિશામાં રેખીય સંતુલન તમે લ્યો એટલે આ સમક્ષિતિજ દિશા કહેવાય, આડી, તો આ પ્લસ લ્યો અને આ માઇનસ લ્યો, એટલે એફ વનમાંથી એફ જાય, એફ વન માઇનસ એફ, એફ વન છે એ લંબળ છે, એફ વન માઇનસ એફ બરાબર ઝીરો, તેથી એફ વન બરાબર એફ થાય, આ પદ આ બાજુ એટલે માઇનસ શું પ્લસ થાય? સમીકરણ બે। ચાલો હવે આપણે ચાક ગતિએ સંતુલન લઈએ, રેખીય સંતુલન લઈ લીધું, હવે લખશું ચાક ગતિએ સંતુલન માટે, ચાક ગતિએ સંતુલન માટે બિંદુ એને અનુલક્ષીને ટોર્ક લેતા, ચાલો બિંદુ એને અનુલક્ષીને ટોર્ક લ્યો, અહીંયા બિંદુ એ છે એને અનુલક્ષીને આપણે ટોર્ક લઈએ, તો આ બધા બળો માટે આપણે વાત કરીએ, એફ ટુ માટે જો તમે વાત કરો, એફ ટુ માટે તો અહીંયા આ બળ થઈ ગયું, અહીંયા અંતર ઝીરો થઈ ગયું, એટલે એફ ટુથી ટોર્ક ઉદ્ભવશે નહીં, બરાબર। તો વધ્યા કયા? ચેક કરો, વધ્યા કયા? એક તો આ બળ ટ્વેન્ટી જી વાળું ડબલ્યુ વાળું, આ થઈ ગયું બળ નીચે લાગે છે, આ એનું લંબ અંતર, કેન્દ્રથી અંતર આ લંબ અંતર,
એ થી અંતર આ લંબ અંતર, બળ લંબ અંતર. થઈ ગયું ટોર્ક. ચાલો ગણો કઈ દિશા, આ કઈ દિશા થઈ? આ વિષમ ઘડી થઈ. વિષમ ઘડી એટલે પ્લસ. ચાલો તો અહીં આપણે લખશું ડબલ્યુ ઇન્ટુ અંતર, કૌંસમાં અંતર, બળ ગુણ્યા અંતર. કેટલું અંતર છે? એ ઈ. આ એ ઈ આ પ્લસ આવશે કારણ કે વિષમ ઘડી છે. ભાઈ આ ટોર્ક કઈ દિશામાં? આનાથી ઉદ્ભવતું ટોર્ક વિષમ ઘડી ટોર્ક. ચાલો બીજું એક બળ લઈ લો, એક આ બળ, આ એનું લંબ અંતર. આ બળ, આ એનું લંબ અંતર, બી સી એનું લંબ અંતર. પણ આનાથી ઉદ્ભવતું ટોર્ક, ચાલો આ ટોર્ક કયું થયું? સમઘડી. અહીંયા એને અનુલક્ષીને લેવાનું, બરાબર? તો આ સમઘડી, સમઘડી ઋણ હોય એટલે માઇનસ એફ વન બળ ગુણ્યા લંબ અંતર. ચાલો લંબ અંતર એટલે બી સી બરાબર ઝીરો. પાછું કૌંસમાં લખી દઉં કે ટોર્ક બરાબર બળ ગુણ્યા લંબ અંતર. ક્લિયર? ચાલો આનાથી ટોર્ક નહીં ઉદ્ભવે કેમકે અંતર ઝીરો છે. ચાલો ડબલ્યુ એટલે 20g. ચાલો 20g એ ઈ, ભાઈ આખું એક મીટર હોય તો અડધું કેટલું થાય? એ ઈ કેટલું થાય? 1/2. એટલે 1/2 માઇનસ એફ વન. ચાલો એફ વન તો આપણે ગણવાનું છે. બી સી, બી સી અંતર 2√2 બરાબર 0. ચાલો 20 × 9.8 ડિવાઈડ બાય 2. આને આ બાજુ લઈ લો એટલે માઇનસનું શું થઈ જાય? પ્લસ. ચાલો ક્લિયર? તો 20 × 9.8, 20 × 9.8 કરો એટલે 196 થાય. 196 ભાંગ્યા તમારે છેદમાં 2 લેવાનું છે. 196 ભાંગ્યા 2, એફ વન 2√2. આને નીચે ઉતારો એટલે એફ વન મળી જાય. તો 196 ભાંગ્યા 2 દું કેટલા થાય? 4√2. આ નીચે આવી ગયું, એફ વનને સૂત્રનો કરતા કર્યો તો એફ વન આપણને કેટલું મળ્યું? 34.65 ન્યૂટન. 34.65 ન્યૂટન. ચાલો એફ વન આપણે ગણવાનું તો મળી ગયું. તો છોકરાઓ એફ વન મળે તો એફ કેટલું થાય? એફ વન બરાબર એફ છે. તેથી સમીકરણ 2 પરથી એફ વન બરાબર એફ બરાબર 34.65 ન્યૂટન. ભાઈ એફ વન 34.65 છે ને એફ વન જે એફ બરાબર છે તો સ્મોલ એફ એ 34.65 જ થાય ને. ચાલો ડબલ્યુ બરાબર 20g લીધું આપણે, ડબલ્યુ બરાબર 20g, ડબલ્યુ બરાબર 20 × 9.8. તેથી ડબલ્યુ બરાબર 196 ન્યૂટન. ભાઈ ડબલ્યુ કોના બરાબર છે ચેક કરો? ડબલ્યુ એન બરાબર છે. તો એન પણ કેટલું થાય? સમીકરણ 1 પરથી, ચાલો સમીકરણ 1 પરથી ડબલ્યુ બરાબર એન બરાબર 196 ન્યૂટન. ચાલો મળી ગયું એન, એન મળી ગયું ને એફ મળી ગયું. આ એન પણ મળી ગયું, આ એફ પણ મળી ગયું. તો હવે એફ 2 મળી જાય. આ બંને બળોથી એફ 2 બને. તો અહીં આપણે લખીશું કન્ટિન્યુ કે તેથી એફ 2 બરાબર અંડરરૂટ, ત્રિકોણ લઈ લો એ એન એફ 2માં, એફ 2 બરાબર n² + f² આપણે ભણી ગયા ને, બરાબર? કે બે બળો જે છે એ લંબરૂપે લાગતા હોય ત્યારે પરિણામી બળ છે એ બંને બળોના વર્ગનો સરવાળો કરી અંડરરૂટ તરીકે મેળવી શકાય. તો એફ 2 = અહીંયા આપણે લખી શકાય એફ 2 બરાબર n². ચાલો n² એટલે શું? એન કેટલું છે ભાઈ? 196 એટલે 196નો સ્ક્વેર. એફ કેટલું છે? તો કે 34.65નો સ્ક્વેર. બેનો સ્ક્વેર કરી વર્ગમૂળ સરવાળો કરીને પછી અંડરરૂટ તમે કાઢો એટલે ફાઇનલી જે એફ 2 છે 199.039 એટલે નિયર અબાઉટ 199 ન્યૂટન તમને મળશે. ચાલો આ થઈ ગયું તમારું એફ 2, બરાબર? હવે
સમક્ષિતિજી સાથે એફ ટુ એ આંતરેલો કોણ જો આલ્ફા હોય, એફ ટુ એ આંતરેલો કોણ જો આલ્ફા હોય તો અહીંયા સામેની બાજુ એન થાય, પાસેની બાજુ એફ થાય. તો અહીંયા એફ ટુ એ સમક્ષિતિજ સાથે આંતરેલો કોણ આલ્ફા હોય તો ટેન આલ્ફા બરાબર સામેની બાજુ એન, પાસેની બાજુ એફ. સામેની બાજુ આ બે બાજુ હરખી થાય એન જેટલી, આ એફ, એટલે એન અપોન એફ. 196/34.65 કરો એટલે 5.6565 આવે. 5.6565 196 ડિવાઈડ બાય કેટલા છે, 34.65. તો ટેન આલ્ફા છે એ તમને 5.6565 મળે. તો આલ્ફા બરાબર ટેન ઇન્વર્સ ઓફ 5.6565, એટલે નેચરલ ટેન્જન્ટમાં લોગ બુકમાં જોવાનું 5.6565 પાસે જે ખૂણો છે 79° 56' આવશે. નિયર અબાઉટ એને 80° તમે કહી શકો. એટલે એફ ટુ એ, આ એફ ટુ એ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો કેટલો હશે, 80° હશે. ચાલો ક્લિયર, ચાલો આ થઈ ગયો. પૂછ્યો નહોતો પણ સાથે આપણે ગણી નાખ્યો છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જડત્વની ચાક માત્રા વિશે ચર્ચા કરીએ. તો જડત્વની ચાક માત્રા વિશે અગાઉ આપણે એક ટોપિકમાં થોડીક ટૂંકમાં ચર્ચા કરી હતી, તો આજે આપણે વધારે ચર્ચા કરીએ. માની લો કે કોઈ એક પદાર્થ છે એ કોઈ પણ એક સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. તો કોઈ પણ દ્રઢ પદાર્થ જ્યારે ચાક ગતિ કરતો હોય ત્યારે તેના દરેક કણો છે એ વર્તુળ માર્ગે ગતિ કરતા હોય, એવું આપણે ભણી ગયા છીએ, બરાબર. તો એનો જે વેગ છે એ V=R ω સૂત્ર પરથી મેળવી શકાય, અને દરેક કણની ગતિ ઉર્જા પણ આપણે મેળવી શકીએ. તો સૌપ્રથમ ગતિ ઉર્જાના સૂત્ર પરથી આપણે જડત્વની ચાક માત્રાનું સૂત્ર લાવીએ. તો આ રીતે આપણે લખી શકાય, જ્યારે સ્થિર અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થ ચાક ગતિ કરે છે ત્યારે દરેક કણના રેખીય વેગ VI=RIω અનુસાર વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. એટલે કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય ત્યારે એના જે કણો છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય, એનો વેગ કેટલો હોય, તો કે VI=RIω, જ્યાં I=1, 2, 3 up to n સુધીની કિંમત. તો આપણી પાસે દરેક કણનો વેગ છે, તો આ કણની ગતિ ઉર્જા આપણને મળી જાય. તો આ કણની ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી કે બરાબર 1/2 MIVI² થાય. MIVI² જે I બરાબર શું છે, 1 થી લઈને n સુધીના કણો, બરાબર. તેથી કે બરાબર 1/2 MI, ચાલો VIની આ કિંમત અહીંયા મૂકો. ચાલો VI એટલે હું RIω બધા માટે સમાન હોય, એટલે એના માટે દરેક કણ માટે I લેવાય નહીં, બરાબર. તો આ કિંમત અહીંયા મૂકો,
आर आई ओमेगा नो स्क्वेर जाय एटले धारेलू पद एक थी एन सुधीनी किंमतो लई शको बराबर। आर वन लो तो आर वन प्लस आर टू प्लस आर थ्री एम चलो सादरूप आपो तो वन हाफ एम आई आर आई नो स्क्वेर ओमेगा स्क्वेर थशे तो आ थी गयु के बराबर। ज्या एम आई बराबर दरेक कणनु दल, दरेक कणनु दल अने आर आई बराबर अक्ष थी दरेक कणनु लंबंतर बराबर। चलो आर आई एटले जाय बराबर एक थी एन सुधी ने कणों की संख्या अने अक्ष थी कणों अंतर अने ओमेगा समान छे दरेक कण माटे ओमेगा केवू छे दरेक कण माटे ओमेगा समान छे ओमेगा एटले कोणीय झड़प अथवा कोणीय वेग। चलो तो अचल पद आपणे वन हाफ अने ओमेगा ने बार लई लीए तो आ जे सूत्र छे केम लखी शकाय के बराबर वन हाफ ओमेगा स्क्वेर बार आवी गयो तो एम आई आर आई नो स्क्वेर एने आम सिग्मा तरीके लखाय सिग्मा आई बराबर एक थी एन एटले एम आई आर आई नो स्क्वेर। जो तमे एक मूको तो एम वन आर वन नो स्क्वेर प्लस सिग्मा एटले प्लस सरवाळो बे मूको तो एम टू आर टू स्क्वेर त्रण मूको तो एम थ्री आर थ्री स्क्वेर एन मूको तो एम एन आर एन स्क्वेर बराबर। तो आ जे पद छे सिग्मावाळू એને જડત્વની ચાક માત્રા કહેવાય શું કહેવાય આને આપણે કહેશું આઈ તો ફાઇનલી સૂત્ર બનશે વન હાફ આઈ ઓમેગા સ્ક્વેર બરાબર। તો આને આપણે કહેશું ચાક ગતિ ઉર્જા આને કહેવાય ચાક ગતિ ઉર્જા આ ખાલી ગતિ ઉર્જા હતી આને આપણે શું કીધું હતું ગતિ ઉર્જા આને શું કહેવાય આ રેખીય ગતિની ગતિ ઉર્જા આ ચાક ગતિની ગતિ ઉર્જા તો ચાક ગતિની ગતિ ઉર્જાનું સૂત્ર શું છે વન હાફ આઈ ઓમેગા સ્ક્વેર આની બરાબર આપણે આઈ લીધું તો જ્યાં આઈ બરાબર અહીં આઈ બરાબર સિગ્મા એક થી એન એમ આઈ આર આઈનો સ્ક્વેર છે એને દ્રઢ પદાર્થની ભ્રમણાક્ષ અથવા અક્ષને ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કહે છે આ જડત્વની ચાકમાત્રા છે બરાબર। ચાલો તો એની આપણે વ્યાખ્યા લખીએ તો કોઈ દ્રઢ પદાર્થના કણોના દળ ધારો કે કોઈ દ્રઢ પદાર્થના કણોના દળ એમ વન એમ ટુ અપ ટુ એમ એન છે અને કોઈ અક્ષથી તેના લંબ અંતરો અથવા અંતરો આર વન આર ટુ અપ ટુ આર એન છે તો એમ વન આર વન સ્ક્વેર પ્લસ એમ ટુ આર ટુ સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ એમ એન આર એન સ્ક્વેર બરાબર ને તે પદાર્થની ભ્રમણાક્ષને અનુલક્ષીને ભ્રમણાક્ષને અનુલક્ષીને
જડત્વની ચાક માત્રા કહે છે, બરાબર. તેથી આપણે લખી શકાય આઈ બરાબર એમ વન આર વન સ્ક્વેર પ્લસ એમ ટુ આર ટુ સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ એમ એન આર એન સ્ક્વેર. અને આને કેમ લખાય? સિગ્મા આઈ બરાબર એકથી એન એમ આઈ આર આઈ સ્ક્વેર. તો આ થઈ ગઈ જડત્વની ચાક માત્રા. આ એનું સૂત્ર થઈ ગયું. દળ ગુણ્યા લંબ અંતરનો વર્ગ, દળ ગુણ્યા લંબ અંતરનો વર્ગ એટલે શું કહેવાય? જડત્વની ચાક માત્રા કહેવાય, બરાબર. ચાલો હવે આગળ વાત કરીએ તો જડત્વની ચાક માત્રાનું મૂલ્ય અક્ષની પસંદગી અને દ્રવ્યના વિતરણ. જડત્વની ચાક માત્રાનું મૂલ્ય અક્ષની પસંદગી અને દ્રવ્યના વિતરણ પર, અને દ્રવ્યના વિતરણ પર આધારિત છે. તમે કેવી રીતે અક્ષ લ્યો છો અને કોને અનુલક્ષીને દ્રવ્યનું વિતરણ લ્યો છો તેના ઉપર, અને તેને અનુલક્ષીને દ્રવ્યના વિતરણ પર આધારિત છે. જડત્વની ચાક માત્રા એટલે જચાનો એસઆઈ એકમ, દળ ગુણ્યા લંબ અંતર એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર છે, એનું પારિમાણિક સૂત્ર એમ વન એલ ટુ છે. એમ વન એલ ટુ ટી ઝીરો છે. એમ વન એટલે કિલોગ્રામ, એલ ટુ એટલે મીટર સ્ક્વેર છે, બરાબર. તો અહીં આવી ગયું એનું પારિમાણિક સૂત્ર, તમામ વસ્તુ. ચાલો હવે આપણે આગળ વાત કરીએ તો રેખીય ગતિના બે સમીકરણોની આપણે ચાક ગતિના સમીકરણો સાથે સામ્યતા કરીએ. આ બાજુ રેખીય ગતિ, આ બાજુ ચાક ગતિ. તો રેખીય ગતિનું સમીકરણ પી ઇઝ ઇક્વલ્સ ટુ એમ વી છે, તો અહીંયા એલ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ ઓમેગા છે, બરાબર. અહીંયા સૂત્ર છે એફ ઇઝ ઇક્વલ્સ ટુ એમ એ, આ વેગમાનને આ બળ, આ કોણીય વેગમાન. તો અહીંયા છે સૂત્ર ટાવ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ આલ્ફા. તો અહીંયા તમે જોઈ શકો કે રેખીય ગતિમાં જે ભાગ દળ ભજવે છે, એમ એટલે દળ, તે ચાક ગતિમાં આઈ ભજવે છે. આઈ એટલે જડત્વની ચાક માત્રા. આઈ એટલે શું? જડત્વની ચાક માત્રા. એ હંમેશા કોઈ પણ અક્ષને, ભ્રમણાક્ષને અનુલક્ષીને લેવાય, બરાબર. તો અહીંયા એમ આવે, અહીંયા આઈ આવે છે. તો આ બે સંબંધની આપણે ચર્ચા કરી ગયા છીએ એટલે અહીંયા લખશું કે આમ રેખીય ગતિમાં જે ભાગ દળ ભજવે છે તેવો ભાગ ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા ભજવે છે. ચાલો ક્લિયર. તો રેખીય ગતિની અંદર દળ એ જડત્વનું માપ છે. રેખીય ગતિની અંદર દળ એ જડત્વનું માપ છે, અને ચાક ગતિની અંદર જડત્વની ચાક માત્રા એ જડત્વનું માપ છે. જડત્વની ચાક માત્રા એ જડત્વનું માપ છે. ચાલો ક્લિયર. પી એટલે વેગમાન, એલ એટલે કોણીય વેગમાન, એફ એટલે બળ, ટાવ એટલે ટોર્ક. ચાલો ક્લિયર.